નમસ્તે બાળકો, કેમ છો બધા? જો બાળકો, આપણે અંગ્રેજી વિષયમાં ઘણું બધું શીખી ગયા. હવે તમે લોકો ફોર લાઈનમાં પણ એબીસીડી લખતા શીખી ગયા હશો, બરાબર ને? મેં તમને ફોર લાઈનમાં નોટમાં કેવી રીતે લખાય આખી એબીસીડી શીખવી. હવે જો આપણી આ જે બુક છે, એ બુકમાં જો બુકમાં છે ને, આ પેજ નંબર 30, જો પેજ નંબર 30 ઉપર તમને એબીસીડી આપી છે લખવાની, જો બરોબર. એબીસીડી અને નીચેના આ જે ચિત્ર ઓળખી આલ્ફાબેટ લખો એ છે, એ આજે આપણે કરવાનું છે. તો ચાલો સૌથી પહેલા હું તમને એબીસીડી લખાવું. જો બાળકો, બધાએ આ બુક અને પેન્સિલ લઈને બેસી જવાનું છે મારી સાથે અને એબીસીડી લખવાની છે. જો અહીંયા જો બાળકો, પહેલા હું શું લખું છું? એ ફોર એપલ, બરોબર. પછી હવે તમે જો એબીસીડી સરસ આવડી ગઈ છો એટલે હું સરસ આમ કહીશ કે લાઈન કેવી રીતે કરાય ને એવું બધું નહીં શીખવું. તો આ બુકમાં સરસ, જો તમારી બુકમાં રેડ લાઈનથી અને બે બ્લુ લાઈન આપેલી જ છે, સરસ મજાના ખાના આપ્યા છે. તો એ ખાનામાં તમારે સરસ રીતે લખવાનું છે. પછી આવશે બી, બી ફોર બોલ. પછી સી ફોર કેટ. બી ફોર સરસ રીતે આમાં નોટમાં હું તમને જેમ જી સુધી લખાવું છું એવી જ રીતે આમાં પણ જી સુધી લખવાનું આવ્યું છે. ડી પછી આવશે ઈ ફોર એલિફન્ટ. ઈ પછી એફ, એફ ફોર ફિશ. જો બરાબર, એફ ફોર ફિશ. અને જી ફોર ગન, જી ફોર ગોટ. તમે તે તમે બોલી શકો, ગર્લ બોલી શકો, બોટ બોલી શકો, બરાબર. ચાલો હવે બીજી લાઈન, એમાં તમારે લખવાનું છે એચ ફોર હોર્સ. જો બીજી લાઈન આપણી અહીંથી શરૂ થાય છે, તમારે અહીંયા સરસ ઉપર કેમ આવ્યું છે એવી રીતે લાઈન ફોલો કરી અને લખવાનું. એચ પછી આવશે આઈ ફોર આઈસ્ક્રીમ. પછી જે ફોર જોકર, બરાબર. જે પછી આવશે એ ફોર કાઇન્ડ. એ ફોર કાઇન્ડ પછી શું આવે બાળકો? એ ફોર લાયન. જો એ ફોર લાયન, બરાબર. આ જે લાઈન છે એ લાઈન ટુ લાઈન જ આપણે લખવાનું છે. એન ફોર લાઈન. પછી આવશે એન ફોર મેંગો. જો બાપો, આ રીતે તમારે લખવાનું છે. પછી આપણે એક કે બે વાર પહેલી એબીસીડી લખવાની આવશે, પછી આપણે બીજી એબીસીડી એટલે સ્મોલ લેટર શરૂ કરશું. ચાલો હવે જો બાપો, એન ફોર નેસ્ટ. પછી આપણી થર્ડ લાઈન એટલે ત્રીજી લાઈન, એમાં આપણે લખશું ઓ ફોર ઓરેન્જ. પછી પી ફોર પેરટ. પી પછી શું આવે? ક્યુ ફોર ક્વીન. જો આ રીતે તમને તો બહુ સરસ બુકમાં ખાના આપ્યા છે, તો તમારે તો સરસ ખાનામાં લખવાનું છે. હું અહીંયા બોર્ડમાં લખાવું, તમારે ખાનામાં લખવાનું. આર ફોર રેબિટ, આર ફોર રોઝ. પછી આર પછી શું આવે? એસ ફોર સન. એસ ફોર સન પછી આવશે ટી ફોર ટાઈગર. ટી પછી આવશે બાળકો યુ ફોર અમ્બ્રેલા, બરાબર. તો જો આ બુકમાં આપણી આ ફર્સ્ટ નંબરની, આ સેકન્ડ નંબરની અને આ થર્ડ નંબરની લાઈન પૂરી થઈ ગઈ. હવે આપણે આ ફોર્થ એટલે કે ચોથા નંબરની લાઈન લખીએ. તો એમાં પહેલાં લખવાનું બી ફોર વાયોલિન, બરાબર. બી પછી શું આવશે? ડબલ્યુ ફોર વોચ. જો ડબલ્યુ ફોર વોચ. ડબલ્યુ પછી આવશે એક્સ ફોર ક્રિસમસ ટ્રી. તો જો હું શું લખું છું? એક્સ ફોર ક્રિસમસ ટ્રી. એક્સ પછી આવશે વાય ફોર યા, વાય ફોર યોર. જો
અને છેલ્લો જે આપણો આલ્ફાબેટ છે એ છે ઝેડ ફોર ઝીબ્રા. જો કેમ લખું છું બાળકો, જો બધા બરોબર. ઝેડ ફોર ઝીબ્રા. તો આપણી આ જે એબીસીડી આપી છે એ પૂરી થઈ. હવે બાળકો જુઓ એની નીચે કયો પ્રશ્ન આપ્યો છે, ચિત્ર ઓળખી તેનો આલ્ફાબેટ લખો. બરોબર, ચિત્ર ઓળખી તેનો આલ્ફાબેટ લખો. તો જુઓ બાળકો, અહીંયા પહેલું ચિત્ર તમને પહેલું પિક્ચર શેનું આપ્યું છે, એમ ફોર મેંગો, મેંગોનું આપ્યું છે. તો એની નીચે તમને જે અહીંયા ખાનું આપ્યું છે, જો દેખાય છે બધા બાળકોને, તો એની નીચે તમને જે ખાનું આપ્યું છે મેંગોના પિક્ચર નીચે, ત્યાં તમારે આ પહેલું જે ખાનું છે ત્યાં એમ લખવાનો છે. બરોબર, ચાલો હવે પાછો હું તમને બુક બતાવું છું. જુઓ અહીંયા શું આપ્યું છે, બોલ, બોલનું પિક્ચર છે, બોલનું ચિત્ર છે. તો એની નીચે જે ખાનું આપ્યું છે તેમાં આપણે શું લખશું બાળકો, બોલનો કયો આલ્ફાબેટ થાય, બી. બરોબર, તો અહીંયા આપણે લખશું બી ફોર બોલ. મેંગોનો આલ્ફાબેટ છે એમ, બોલનો પહેલો આલ્ફાબેટ બી. હવે જુઓ બાળકો એની પછી કયું તમને પિક્ચર આપ્યું છે, ક્વીન. બરોબર, દેખાણું બધાને, તો ક્વીનનું પિક્ચર આપ્યું છે, એની નીચે જે ખાનું આપ્યું છે તેમાં આપણે ક્યુ ફોર ક્વીન લખીશું. જુઓ બાળકો, હા બરોબર. ચાલો હવે જો આ જે છેલ્લું પિક્ચર છે એ કયું છે, સન. બરોબર, એસ ફોર સન, સન એટલે સુરેશ દાદા. તો એનો આલ્ફાબેટ અહીંયા નીચે ખાનામાં આપણે કયો લખશું બાળકો, એસ ફોર સન. તો એસ લખીશું. તો આપણું આ 30 નંબરનું પેજ છે એ પૂરું થઈ ગયું. હવે જો બાળકો એ ક્લાસ વર્ક હતું, બરોબર, હવે એની બાજુમાં પણ જો એવું જ પેજ આપેલું છે. આ પેજ આપણે કર્યું અને આ પેજ છે એ હોમવર્કનું છે. જો તો આ પેજ તમારે હોમવર્કમાં કરવાનું છે. તો હું તમને અહીંયા હોમવર્ક આપું છું, બુકમાં પાના નંબર 31. બરોબર, તો આ 31 નંબરનું પેજ છે એ તમારે કરવાનું છે. અહીંયા બીજા પિક્ચર આપ્યા છે, તમને અગાઉ મેં શીખવી દીધા છે, તો આવડશે તે. બરોબર, તો સરસ હોમવર્ક કરજો.